કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગત દિવસોમાં દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લેને ત્યાં વિદ્યાર્થીઓ સાથે ભોજન કર્યું અને કરી ત્યારે હવે આ મામલે રાહુલ મુશ્કેલીઓ વધી શકે છે રાહુલ મોકલી છે કે ભવિષ્યમાં મંજૂરી વગર કેમ્પસમાં પ્રવેશવું નહીં દિલ્હી યુનિવર્સિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે યુનિવર્સિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ ઇસ્યુ કરી છે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભવિષ્યમાં પરવાનગી વિના યુનિવર્સિટી કેમ્પસમાં ન આવે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિકાસ ગુપ્તાએ કહ્યું છે કે રાહુલને જણાવાયું છે કે આ રીતે યુનિવર્સિટીમાં આવવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મુકાય છે વિદ્યાર્થીઓ સાથેની કોઈ પણ પ્રક્રિયા માટે યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે રાહુલ ગાંધી ગત શુક્રવારે દિલ્હી યુનિવર્સિટી નોર્થ કેમ્પસની પોસ્ટ ગ્રેજ્યુએટ મેન્સ હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે તેમની સમસ્યાઓ અને કારકિર્દીની યોજના વિશે વાત કરી હતી તેમણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન પણ લીધું યુનિવર્સિટીના કહ્યું કે રાહુલે પરવાનગી વગર મુલાકાત લીધી હતી જ્યારે તેઓ કેમ્પસમાં આવ્યા ત્યારે ઘણા વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા અમે અમારા કેમ્પસમાં આ સહન કરી શકતા નથી તેમણે આ પ્રકારની હરકતનું પુનરાવર્તન ન કરવું અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમમાં ન મૂકવી કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્ર પર દબાણ હતું જોકે રજિસ્ટ્રારે આવું કોઈ દબાણ હોવાના આરોપોને નકારી કાઢ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી